राष्ट्रीय किसान संगठन गुजरात प्रदेश द्वारा कांकरेज मामलतदार एम टी राजपूत ने आवेदन पत्र आपवामां आव्युं हतुं, जेमां बनासकांठा जिल्लामां प्रमुख वी के कागने, तालुका प्रमुख भेमाभाई चौधरी तेमज खेडूतो द्वारा तात्कालिक धोरणे बनास नदीमां पाणी छोड़वामां आवे तेवी मांग साथे रजूआत कराई हती। रजूआतना पगले कडाणा डेम तेमज धरोई डेममां पाणी नाखीने खेडूतो माटे सिंचाई अने पशुपालन व्यवसाय माटे पाणी मळी रहे तेवी मांग करी हती। त्यारे हवे जो सरकार द्वारा तात्कालिक धोरणे कामगिरी करवामां नहीं आवे तो जन आंदोलन करवानी चीमकी उच्चारी हती। पाणी लांबो समय सुधी तळमां जळवाई रहे अने एना माटे सरकारे पाणीनी जो व्यवस्था व्यवस्थित करवाने बदले एनो अयोग्य उपयोग करी अने मुश्किलीओ उभी करी छे एने सत्वरे ध्यान उपर लेवी जरूरी छे। आजे दरेक तालुका मथके મામલા સાથે આવેદન પત્ર આપી માગણી કરવામાં આવી છે કે બનાસકાંઠામાં પાણીના તળ બિલકુલ ઘૂટી ગયા છે, ખેડૂતો આજે પાણી પીવા માટે ભોગવા મારી ગયા છે, તે સમયે ગુજરાત સરકાર દ્વારા કડાણા ડેમ મારફતે ધરોઈ ડેમ અને મોકેશ્વર તથા સીપુ અને દાદરા ડેમમાં પાણી નાખી બનાસ અને રેલ નદી જીવંત કરે એક એ માગણી છે। બીજી માગણી એવી છે કે હાલમાં વરસાદ ખેંચાઈ ગયો છે, વરસાદ હાલમાં 7% પણ બનાસકાંઠા થયો નથી, તેવા સમયે ખેડૂતોએ જે ખર્ચ કરી જે વાવણી કરીને પાક સુકાઈ રહ્યો છે તો ગુજરાત સરકાર તાત્કાલિક યોજના ધોરણે બનાસકાંઠાને દુષ્કાળગ્રસ્ત તાલુકા જાહેર કરી અને જે સાહેબી જોઈએ પશુઓ માટે ઘાસ ચારા ડેપા ચાલુ કરવા જોઈએ એ માગણી સાથે આજે કાંકરેજ તાલુકાના મામલતદારને અહીંના ઇન્ચાર્જ તરીકે અહીંના તાલુકા પ્રમુખ અને હું તેમજ અમારા જિલ્લા મંત્રી ઉદયસિંહ સાથે મળી અહીંના ખેડૂતો સાથે મળી આવેદનપત્ર આપ્યું છે અને આવનારા દિવસોમાં જો સરકાર કોઈપણ પ્રકારની ઘટતી કરે કર્યો નહીં આવે તો જન આંદોલન કરવામાં આવશે એવી પણ અમે આજે સરકારને વિનંતી કરવા આવ્યા છીએ।